नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज આપણે પેલા ચેપ્ટર નો આ છેલ્લો વિડિયો છે। આજ આ વિડિયો ની અંદર આપણો આ પહેલો ચેપ્ટર છે જે વાસ્તવિક સંખ્યાઓ એ પૂર્ણ થશે બરોબર। પણ તાસની શરૂઆત કરતા પહેલા એક નાનકડી મારા તમને વાત કેવી છે કે એકવાર એક જંગલમાં સિંહણ અને સિંહના બચ્ચા રહેતા હતા। તો સિંહણ છે એના બચ્ચાને ગુફામાં મૂકી અને શિકારે દૂર દૂર સુધી નીકળી ગઈ। दूर दूर सुधी निकली गई पर शिकार के मेड़ो नहीं। शिकार शोधती भटकती भटकती घरे पाछी न गई। अजी घरे पाछी न आई ने बच्चा ने भूख लगी। भूख थी तड़पवा बैठा तो कणसता था। तो भूख थी पीड़ाता था। ए जोई ने एक बकरी ने दई आई सिंह ना बच्चा ने सिंहण ना बच्चा ने। तो ये बकरी छे ने थियो के आ बच्चा भूखा छे। तो बकरी आ बकरी ए ए सिंहण ना बच्चा पासे जई अने सिंहण ना बच्चा ने ए बकरी ए પોતાનું દૂધ પીવડાવ્યું। એટલે બચ્ચા છે તે ધરાઈ ગયા અને આનંદમાં આવી ગયા અને બકરી સાથે રમવા માંડ્યા। એ બને છે એવું કે રમતા ત્યાં સિંહણ પાછી થઈ। એટલે સિંહણ ને જોયું કે બકરી સાથે પોતાના બચ્ચા રમે છે। આ જોઈ સિંહણ ને ગુસ્સો આવ્યો તો સિંહ હુમલો કરવાની તૈયારી કરી બકરી ઉપર। પણ સિંહણ ના બચ્ચા એ છે તેની માં ની એટલે કે સિંહણ ને સમજાવી કે આ છે તે આણે અમારી ભૂખ મીટાવી છે અને અમે પોતાનું દૂધ અમને પાયું છે તો આ છે તે કઈ ખરાબ નથી। પછી સિંહણ છે તે ખૂબ રાજી થઈ બકરી ઉપર અને બકરી ને અભય વચન આપ્યું કે તારે આખા જંગલ માં જ્યાં પણ હોય ત્યાં ફરજે, તારા માટે બધું માફ છે, તને કોઈ તારો શિકાર નહીં કરે, તારે જ્યાં રખડ હોય ત્યાં નિશ્ચિત થઈને તું ફરી શકીશ। બને છે એવું કે હવે બકરી અને સિંહણ ને સિંહણના બચ્ચા અને બધા ત્યાં પેરડા સાથે જંગલમાં ફરતા હોય। હવે બકરી છે તે ઊંચું કોઈ ઝાડવું આવે તો સિંહણની ઉપર ચડી અને ઝાડવાના પાંદડા ખાતી હોય બકરી। આ દ્રશ્ય એક સંગડીએ જોયું, એક આકાશમાં સંગડી ઉડતી ઉડતી પસાર થઈ તો એને જોયું કે ઓહો, સિંહણની માથે બકરી સવાર થઈ અને ઊંચી એક બોરડીના પાંદડા ખાય છે, આ તો વિચિત્ર કહેવાય। પછી જ્યારે બકરી દૂર જંગલમાં ગઈ ત્યારે સમડી છે તે બકરીની પાસે જઈ અને સમડીએ બકરીને પૂછ્યું કે તને કેમ સિંહણ કઈ કરતી નથી, તું કેમ નિશ્ચિત થઈને એની આજુબાજુ ફરી શકશ? ત્યારે બકરીએ કીધું કે મેની ઉપર એક ઉપકાર થયો છે અને એને મને અભય વચન આપ્યું છે, એટલે આપણે ગમે તે સારું કામ કરીએ તો આપણને કઈ સારું મળે। તો સમડી આ વાત વિચારીને કીધું કે લાવને હું કોઈની ઉપર ઉપકાર કરું। પછી સમડી છે તે જંગલમાં ઉડતી ઉડતી જોયું તો એક નદીના કાંઠે કાદવ હતો, કાદવમાં ઉંદર ફસાઈ ગયો। તો ઈ કાદવમાં ઉંદર ફસાઈ ગયો તો સમડીને કીધું લાવ ઉંદરને મદદ કરો, કાદવમાંથી બહાર કાઢ। તો સમડીએ ઉંદરને બહાર કાઢ્યો કાદવમાંથી અને એને એક ઝાડવા નીચે વ્યવસ્થિત જગ્યા મૂક્યો। પણ ઉંદર છે તે ઠંડુ પાણી નદીનું શિયાળાની ઋતુ એટલે ઠંડા પાણીમાં ફસાયેલો રહ્યો એટલે એ ટાઢથી થરથર ધ્રુજતો હતો। તો સમડીને થયું કે આને ઘણી બધી ઠંડી લાગે છે તો લાવ મારી પાખનો આમ એને છાયો કરી ઓથ કરી અને એને ઘડીક વાર જ્યાં સુધી એને સારું ન થાય સ્વસ્થ ન થાય ત્યાં સુધી રહો। તો સમડી છે તેને પાખો ઓઢાડી અને ઉંદરની માથે બેસી ગઈ। બહેનું એવું કે જ્યારે ઉંદર સ્વસ્થ થઈ ગયો અને સમડી ને થયું કે હવે હું ઉડું તો સમડી ઉડવા ગઈ તો ઉડી જ ન શકી, કારણ કે ઉંદરે તેની બધી પાખો અંદરથી કાતરી નાખી દીધી। તો સમડી ને પારાવાર પસ્તાવો થયો, એટલે એવું કહેવાય કે મદદ કરવી પણ સમજી વિચારીને કરવી બરોબર। આનંદ કે કર માનતા ગુણ કૈરા કેમ જાય, હાવ જ ગુઈરો પાંજરે કાઢે ને ખાય। એટલે ઉપકાર કરતા પહેલા પણ એકવાર વિચાર કરી લેવો, દાન આપતા પહેલા પણ એકવાર સમજી વિચારીને દાન આપવું, આવો આજ આજની આ વાર્તાનો બોધપાઠ છે। આજે આપણે હવે આપણે આ છેલ્લા ક્લાસના દાખલાઓ ગણી, એક જ રીતના દાખલાઓ આપણે બાકી રાખ્યા હતા, બાકીના બધા દાખલાઓ પૂરા થઈ ગયા બરોબર। જેમ કે આપણને એવું કે P / Q સ્વરૂપમાં દર્શાવો, આપણને દશાંશ પોઈન્ટ વાળી અભિવ્યક્તિ આવી હોય દશાંશ અભિવ્યક્તિ, તો એને અંશ છેદ સ્વરૂપે આપણે દર્શાવવાના હોય તો કેવી રીતે દર્શાવી શકીએ?
तो पहलो दाखलो 1.82 बार अबे 82 बार छे तो आने आपने p by q स्वरूप में दर्शावो छे बराबर तो आ 82 बार નો મતલબ શું થાય કે 1.82 કન્ટિન્યુલી તો આપણે ધારી લેવાનું કે ધારો કે x બરાબર 1.82 બાર બરોબર છે 1.82 બાર થઈ ગયા તો બીજું સ્ટેપ 1.82 ડોટ ડોટ અનંત સુધી અનંત અને પાછી આવું બરોબર 8 9 8 9 8 9 8 9 એટલે આવું કહેવાય તો અનંત આવું અભિવ્યક્તિ છે બરોબર હવે આપણે એને p / q સ્વરૂપમાં દર્શાવવું હોય તો જેટલા આંકડાની માથે 12 ની નિશાની હોય એકડાની પાછળ કેટલા મીંડા વડે ગુણવા બરોબર આ બે છે એકડાની પાછળ બે મીંડા એટલે 100 વડે ગુણવાના ત્રણ પાછળ 1000 વડે ગુણવાના તો આપણે કહેવાય કે બંને બાજુ 100 વડે ગુણતા 100 વડે ગુણતા બાબત થઈ ગઈ 100x આને 100 વડે ગુણીએ તો શું થાય કોઈ બે 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 આંકડા પેલી બાજુ ફસે તો 182.82 બરોબર આ પોઈન્ટ છે તે બે આંક આ ફસી ગયા બંને બાજુ 100 વડે ગુણ્યા તો આ 100x તેથી બરોબર 182 છે તો આને હું એમ લખી શકું 188 + 1 તો 188 પ્લસ 1.82 કરી શકાય હવે જુઓ 188 + 1 લખા શું કામ અહીંયા મને પાછો x અહીંયા મળી ગયો તો આ x સ્વરૂપે થઈ ગયું અહીંયા બે હોત તો આપણે 87 + 2 કોઈ એમ લખત બરોબર તો અહીંયા જેવી રીતે આ મળે એવી રીતે આપણે અહીંયાથી એમ ગોઠવું પડે તેથી આ 100x બરાબર 188 આ આપણને મળી ગયું x આપણે ધાર્યો હતો x બરોબર તો x આ બાજુ આવે તો માઇનસ માં આવી જાય 100x માઇનસ x બરાબર 188 100 માંથી 1 થઈ ગયો 99x બરાબર 188 તો x બરાબર થાય 188 છેદમાં 99 તો આ આપણે p / q સ્વરૂપમાં દર્શાવી દીધો તો આવો નાનો દાખલો થાય બીજો દાખલો જોઈએ એટલે ખબર પડે અલગ કોણ 3.201 થાય એની માથે 12 આમાં 3 આંકડાની માથે 12 આવ્યો બરોબર તો શું કરશું પેલા જેમ હતું એમ ધારો કે x બાર બરાબર સોરી x બરાબર 3.241 બાર તો એ x બરાબર શું થાય તેથી x બરાબર 3.241 આવું બંને બાજુ કેટલા વડે ગુણશો બંને બાજુ તો અહીંયા 3 આંકડાની માથે 12 છે તો એકડાની પાછળ 3 મીંડા વડે ગુણવા તો બંને બાજુ 1000 વડે ગુણતા બંને બાજુ 1000 વડે ગુણવાના તો 1000x થઈ જાય 1000x બરાબર 3 આંકમાં પોઈન્ટ ખસશે તો 2 4 ને 1 ખસી જશે તો 3241 થઈ જશે બરોબર પોઈન્ટ 241 થાય ચાલ્યું ગયું કરતી બરોબર હવે આપણે આ 241 છે એમાંથી 3 ઓછા કરી નાખીએ એ 3 પોઈન્ટ છે ને એટલે કેટલા થઈ ગયા 238 + 3 કહેવાય 241 ને શું કહેવાય 238 + 3 તો 1000x અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે અહીં જો 3241 છે ત્રણ ને બાદ નહીં 3.241
समझी लियो आवी रीते आपणे आवा दाखला गणवाना छे। तमने कोई पण आपे क्यू बाय क्यू स्वरूप मां जो के आवो आवतो आपणे आगला ધોરણમાં થોડું છેદ સ્વરૂપ નું બરોબર સમય અસમય નું પણ આવી રીતે આપણે 10માં ધોરણ ના આ ચેપ્ટર માં આપણે પૂછાય છે। હવે આવો કોઈ પણ આપણે આવું છે બરોબર હોમવર્ક માં સાદા ને સિમ્પલ બે દાખલા તમારે કરવાના આ રીતે એક 0.09 આની માટે બાર બરોબર એટલે શું થશે 09090 નો સિમ્પલ છે પછી બીજો 1.4 નો છેલ્લો પ્રશ્ન આપણે બાકી હતો છેલ્લો પ્રશ્ન મતલબ કે ત્રીજો પ્રશ્ન બરોબર લખી લેજો એ બીજા પ્રશ્નમાં આપણે રકમ એવી રીતે લીધી હતી કે નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે વાસ્તવિક સંખ્યા 3 આપણને પ્રશ્ન આપ્યો છે એનું દશાંશ નિરૂપણ એટલે કે કોઈ પણ નું આપણને દર્શાવે છે બરોબર હવે સમય છે કે નહીં દેવાનું છે એ સમય છે કે નહીં અને જો સમય હોય તો તેના p / q સ્વરૂપમાં q ના એટલે કે છેદના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકાય તે આપણે કહેવાનું છે બરોબર તો જોઈએ આપણે સમય છે કે નહીં પહેલા એ તો આપણે જોતા રહેતા જ ખબર પડી જશે કે સમય છે કે નહીં બરોબર અને પછી આપણે એના છેદ વિશે ચર્ચા तो जो ये पहला दाखलो स्वाध्याय 1.4
बराबर आनी अंदर आपने कई गणतरी करवानी जरूरत नहीं सात अभिमुखी करी अपने सुख आपने ढाई में जरूर थी सात ये नहीं है अनंत आरोप होते तो कर आपने देता नहीं कोई एक बे त्रण चार पांच छ सात आठ नौ दस बराबर आनो कोई ना पर सीधो काढ़ी सकिए छे शू देता नहीं एक बे त्रण चार पांच छ सात आठ नौ बराबर छेद में सीधा मुकी दे लपड़ा ने पास नौ मीटर तो આપણે સીધા કોઈ કાઢી શકીએ આપણે તો છેદ જોવાનો હોય ને બીના છેદમાં કયું શું તો સીધો આપણે છેદ કાઢી નહીં તો શું થાય મતલબ કે 41 1 2 3 4 5 6 7 8 9 અને છેદ 10 ની 9 ઘાત હવે 10 ની 9 ઘાત એટલે શું થાય છેદમાં આ ઉપર આવી ગયું 4 471 1 1 2 3 4 5 6 7 8 9 5 ની નો ઘાત ગુણ્યા 2 ની નો ઘાત આપણે આગળ દાખલામાં જોયું હતું 5 ની નો ઘાત અને 2 ની નો ઘાત બરોબર આવું થાય તો આપણે કહીએ કે છેદમાં 5 અને 2 સિવાય બીજું કંઈ છે જ નહીં છેદમાં શું છે 5 ની નો ઘાત અને 2 ની નો ઘાત એ બે જ છે એ આપણને દેખાય છે એના સિવાયનો કોઈ નથી તો આપણે કહી શકીએ કે આ આ U ના અવિભાજ્ય અવયવ U ના અવિભાજ્ય અવયવમાં પાંચ અને બે નો સમાવેશ થાય છે કાઈ નથી બે નો સમાવેશ થાય છે બીજું કાઈ છે નહીં જોઈએ આ સાત તત્વો એટલે સૌ સિમ્પલ થઈ ગયું આપણે એમાં ધારવું ન પડ્યું એટલે પછી બહાર આવશે એટલે આપણે ધારવું પડશે બરોબર નેક્સ્ટ દાખલો ગણીએ બરોબર તો આ પેલો દાખલો એ પૂરો થઈ ગયો એક એક બિંદુ વધતું જાય તો આની અનંત આવૃત કહેવાય કે અનંત અનાવૃત કહેવાય અનંત આવૃત તો નો જ કહેવાય અનંત અનાવૃત કહેવાય શું કામ ક્યાંય એક પણ આંકડો આવૃત નથી થતો બરાબર એમ 120 120 આવૃત થતા હોય તો આવૃત કહેવાય પણ 120 પછી પછી 1200 આવી ગયા પછી કોઈ પછી મતલબ કે આંકડા ફરતા રહે છે એટલે આ સંખ્યા કેવી છે દશાંશ અભિવ્યક્તિ અહીં દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત છે અનંત અનાવૃત છે એટલે અસમી છે આ તેથી તે અસમી આ હવે સમી નો આ અસમી બરોબર તો અસમી હોય તો છેદમાં શું હોય તો કે બે ના છેદમાં પાંચ છે હોય તો તેથી p બાય q સ્વરૂપમાં બે અને પાંચ સિવાય અન્ય અવિભાજ્ય અનંત
अनंत अनावृत अधिक बराबर मान लो कि 0.120 बराबर अनंत अनावृत अधिक। हवे तीजो दाखलो जोई दाखलो पण એવો છે ત્રીજો દાખલો જોઈએ
नौ वार लवड़ाश एट्ला x बराबर एक एक चार पांच सात पेद आदमी शू कोई नवा चेप्टर नो अभ्यास करशु। आटलू राखी।